સૌથી પહેલા આપણે સ્વીટ ટાર્ટ્સ લઈએ છીએ યસ ઓકે તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો This is for you. Yes. हार्ट में साचवी रखते हैं। Yes. और इंग्रेडिएंट्स में मैंगो लिए छे, क्रीम चीज छे, बटर छे, ब्राउन शुगर छे, मतलब मिक्स्ड नट्स छे, चेरीज छे, कस्टर्ड पाउडर छे, आइसिंग शुगर छे, मिल्क पाउडर छे, ने सिनेमन पाउडर छे। ओके, स्टार्ट करिए। सौथी पहला टार्ट माटे नो बेस बनावीशु। ना माटे एक डो रेडी करवानो छे। ओके। मैंगो लईशु हाफ कप टू टेबल स्पून आइसिंग शुगर आमा प्रपोर्शन्स में कहीं फिक्स रहू जरूरी नथी लाइक तमे प्लस माइनस करी शको छो आइसिंग शुगर छे कस्टर्ड पाउडर नो फ्लेवर थोड़ो वधारे भावतो होय तो थोड़ो प्लस माइनस करी शकाय छे ओके 1 टीस्पून कस्टर्ड पाउडर लईए छे 2 टीस्पून मिल्क पाउडर लईए छे બધું જ પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે બટર લઈશું જેટલા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના હાફ પ્રપોર્શનનું બટર લેવાનું છે બધું પ્રોપરલી મિક્સ કરવાનું છે તો અત્યારે આશરે કેટલું બટર લીધું છે અત્યારે આપણે ઓલમોસ્ટ હાફ કપ જેટલું બટર લીધું છે ઓકે મેને ફિંગર ટિપ્સ થી જ મિક્સ કરવાનું છે યસ આ રસોડી તમે ઘણી બધી વાર ટાર્ટ્સ બતાવ્યા છે કુકીઝ બતાવ્યા છે એટલે આઈ એમ શ્યોર કે વ્યુઅર્સ જે છે એ લોકો હવે માસ્ટર થઈ ગયા છે પ્રોપરલી બ્રેડ ક્રમ્સ જેવા ટેક્સચર માં આવે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે આ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે પાણી લેવાનું છે બહુ જ મિનિમમ વોટર એડ કરવાનું છે બીકોઝ ઓલમોસ્ટ બટર થી જનો ડો રેડી થઈ જાય છે યસ ડો રેડી થઈ ગયો છે આગળની પ્રોસેસ કરીએ યસ એને વણી લઈશું ઓકે એકદમ રફલી જ વણવાનું છે એટલે જેટલો લોટ બાંધ્યો એનો જ આખો આપણે રોટલો વણવાનો યસ તો વેલેન્ટાઇન પર તમે આ રીતે સ્પેશિયલ કુકિંગ કરતા હો છો તમને શું ગિફ્ટ્સ મળે છે દરેક વેલેન્ટાઇન પર બહુ જ ડિફરન્ટ ડિફરન્ટ ગિફ્ટ્સ મળતી હોય છે બહુ જ બધી સરપ્રાઈઝીસ મળતી હોય છે વાવ મારો પાર્ટ એટલો જ હોય છે કે ખાલી મારે કોઈ સ્પેશિયલ ડિનર અરેન્જ કરવાનું હોય છે બેસ્ટ ઓફ ધ થિંગ્સ ઇઝ લાઈક એ મારા હસબન્ડે કરવાનું હોય છે યસ અને પછી આપણે શાંતિથી બેસીને ગિફ્ટ્સ એન્જોય કરવાનું હોય છે અત્યારે આને બહુ જ રફલી વણવાનો છે હા બીકોઝ આને પછી ફિંગર ટિપ્સ થી સેટ કરવાનું છે ઓકે બીકોઝ આની અંદર કસ્ટર્ડ પાવડર છે મિલ્ક પાવડર છે એન્ડ બહુ જ બધું બટર છે યસ સો ધીસ ઇઝ વેરી ડેલિકેટ ટુ હેન્ડલ હા હા મેને ધીરે ધીરે પ્રેસ કરતા જવાનું છે અને એની સાઇડ્સ માં સ્ટિક કરતા જવાનું છે ઓકે અને એની થિકનેસ વિશે કંઈ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે ના થિકનેસ માં એવું કંઈ જ નથી તમને અગર બેઝ નો ટેસ્ટ વધારે ભાવતો હોય તો થિકનેસ વધારે રાખવાની અધરવાઇઝ થિકનેસ એકદમ ઓછી રાખવાની છે ઓકે સો ધેટ ઇઝ નોટ કમ્પલસરી રાઈટ અત્યારે મેં જે પાઈ પ્લેટ લીધી છે લૂઝ બોટમ પાઈ પ્લેટ લીધી છે એ માટે અનમોલ્ડ કરવામાં બહુ જ ઈઝી પડે છે ઓકે એટલે બધો જ એક્સ્ટ્રા પાર્ટ રિમૂવ કરીને પછી એની એજીસ જે છે એને ફિનિશિંગ આપવાનું છે ઓકે પ્રોપરલી ફિનિશ કરી દેવાનું છે પાઈ પ્લેટ રેડી છે એને બેક કરવા મૂકીશું ઓકે એને પ્રીહીટેડ ઓવનમાં 160 ડિગ્રીસ પર 20 ટુ 25 મિનિટ્સ માટે બેક કરવાનું છે મેક શ્યોર કે આમાં તમારું ટેમ્પરેચર 160 થી નીચે હશે તો ચાલશે બટ 160 થી ઉપર ન હોવું જોઈએ બીકોઝ આની અંદર કસ્ટર્ડ પાવડર છે આઈસિંગ શુગર છે અને મિલ્ક પાવડર છે આનાથી તમારી જે પાઈ જે છે એકદમ થી બ્લેક થઈ જશે કુક નહીં થાય અને તરત જ બ્લેક થઈ જશે અચ્છા સો એ વસ્તુનું બહુ જ ધ્યાન રાખવાનું છે અને જ્યારે પણ આ બેક થશે ત્યારે થોડી ગોલ્ડન બ્રાઉન જેવી તો થઈ જ જશે બટ બ્લેક ના થવી જોઈએ ટાર્ટ બેક થઈને રેડી છે તું જોઈ શકે છે બહુ જ ફાઇન રીતે અનમોલ્ડ થઈ ગયું છે ધીસ ઇઝ જસ્ટ બીકોઝ કે એને લૂઝ બોટમ પાઈ પ્લેટમાં બેક કરવા મૂક્યું હતું રાઈટ એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરીશું ઓકે
હવે એના માટેનું ફિલિંગ રેડી કરીશું ક્રીમ ચીઝનું. ઓકે, વ્હીપ ક્રીમ લીધું છે એક બોલમાં, ઓલમોસ્ટ એક મોટો વાટકો જેટલું વ્હીપ ક્રીમ લીધું છે. રાઈટ, એનાથી હાફ પ્રપોર્શનનું ક્રીમ ચીઝ લેવાનું છે. અચ્છા, એટલે વ્હીપ ક્રીમ સપોઝ 100 ગ્રામ હોય તો 50 ગ્રામ ક્રીમ ચીઝ. એ પ્રોપરલી મિક્સ કરવાનું છે. પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. સ્પેટ્યુલાથી એકવાર પ્રોપરલી એક સાથે કરી લઈશું. ક્રીમ ચીઝ અને વ્હીપ ક્રીમ નું પણ મિક્સચર રેડી છે. પાઈ ને એસેમ્બલ કરવાનું છે. ઓકે, તેમાં મિક્સ્ડ નટ્સ લીધા છે, જેમાં વોલનટ્સ, કેશ્યુ અને આલમન્ડ્સ, એટલે અખરોટ, બદામ અને કાજુ, એને ચોપ કરી દીધા છે. ઓકે, ને લઈએ છે, એટલે એને રોસ્ટ કરવાની જરૂર છે? ના. ઓકે, બ્રાઉન સુગર ઓલમોસ્ટ 2 ટેબલ સ્પૂન. આમાં અગેન તમે પ્રપોર્શન્સમાં પ્લસ માઇનસ કરી શકો છો. યસ, એને અનઇવન જ આપણે સ્પ્રેડ કરીએ. યસ, અત્યારે નટ્સ બી જે છે મેં ઓલમોસ્ટ 1/4 કપ જેટલા લીધા છે, બટ અગેન એમાં બી પ્લસ માઇનસ કરી શકાય છે. યસ, ક્રીમ ચીઝ અને વ્હીપ ક્રીમનું જે મિક્સચર હતું એ મૂકીશું. એને થોડું થોડું પ્રેસ કરતા જવાનું છે. ઓકે, એટલે એને ફૂલી કવર કરી દઈએ છીએ. યસ, અચ્છા, એકદમ અનઇવનલી જ કવર કરીએ છીએ. યસ, એન્ડ લાસ્ટમાં ચેરીઝ. યસ, એવું કહેવાય છે કે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે અગર તમે ડેઝર્ટ યા કેક બનાવતા હો અને એની અંદર સ્ટ્રોબેરી યા ચેરી ના હોય તો રેસીપી ઇનકમ્પ્લીટ છે. પ્રોપરલી એકદમ ઇવનલી સ્પ્રેડ થાય એવી રીતે એને સ્પ્રેડ કરવાનું છે. કમ્પ્લીટલી એકદમ રેડ કલરનું સ્વીટ હાર્ટ. યસ, એન્ડ લાસ્ટમાં થોડા સિલ્વર બોલ્સ. ઓકે, એને ગાર્નિશ કરીશું. યસ, એન્ડ થોડા હાર્ટ્સ છે. યસ, પાઈને સર્વિંગ પ્લેટમાં લઈએ. યસ, સર્વિંગ પ્લેટને પણ વેલેન્ટાઇન્સની થીમ પર ડેકોરેટ કરેલી છે. ઇટ્સ સો બ્યુટીફુલ. યસ, સો વેલેન્ટાઇન્સ ડે માટેની સુપર ડિલિશિયસ, વેરી ટેમ્પટિંગ એન્ડ ફુલ ઓફ રેડ કલર. યસ, ક્રીમ ચીઝ ટાર્ટ રેડી છે. યસ, અને આને જોઈને એક શબ્દ કહેવાનું મન થાય, એક લાઈન કહેવાનું મન થાય કે હું અને તું બીજું જોઈએ શું. સુપર પરફેક્ટ. આમાં આપણે સ્ટ્રોબેરી સાલસા બનાવવાના છીએ. વાહ, ઇટ ઇઝ વેરી ડિફરન્ટ એન્ડ વેરી ટેસ્ટી. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ટાકો શેલ્સ છે, યલો બેલ પેપર છે, મેયોનીઝ છે, સ્ટ્રોબેરી છે, પનીર છે, કોર્ન છે, એલેપિનોસ છે, સેલેરી છે, રેડ બેલ પેપર છે, બીજા બધા બેઝિક મસાલા છે. રાઈટ, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ટાકોઝ નું ફિલિંગ બનાવીશું. ગેસ ઓન કરીએ, ઓઇલ લેવાનું છે ઓલમોસ્ટ 2 ટેબલ સ્પૂન, ગ્રીન ચીલીઝ લેવાના છે ને એકદમ ફાઇન ચોપ કરી લેવાના છે. અને તમે આ પ્રોફેશનમાં છો, કુકિંગમાં, અને તમે ખૂબ જ બિઝી હો છો, આઈ નો ધેટ,
તો તમે કઈ રીતે બધું મેનેજ કરો છો, મતલબ યોર વેલેન્ટાઇન, તમારું ઘર, તમારી લાઈફ અને તમારું કુકિંગ? સાચું કહું મિત્તલ, તો બહુ જ ડિફિકલ્ટ છે તમારી પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ પર બેલેન્સ રાખવું, બટ આ વસ્તુ એક જ રીતે પોસિબલ છે અગર તમારો વેલેન્ટાઇન બહુ સપોર્ટિવ હોય તો, એન્ડ આઈ એમ ધેટ લકી વન. ગ્રીન ચીલીઝ ને એડ કરીશું, યલો બેલ પેપર છે જેને મેં ફાઇન ચોપ કર્યા છે, 2 ટેબલ સ્પૂન, સ્વીટ કોર્ન છે બોઇલ કરેલી છે એ પણ 2 ટેબલ સ્પૂન, પનીર છે જેને ક્યુબ્સમાં કટ કર્યા છે ઓલમોસ્ટ 1 કપ, ઓકે, અને થોડા મોટા ક્યુબ્સ રાખી, યસ, સોલ્ટ એઝ પર ટેસ્ટ, ઓરેગેનો 1 ટીસ્પૂન, બસ અને ફાસ્ટ ફ્લેમ પર રોસ્ટ થવા દેવાનું છે, થોડાક પનીરના ક્યુબ પર ગોલ્ડન બ્રાઉન ઇફેક્ટ આવે ત્યાં સુધી એને કુક કરવાનું છે. ઓકે, એટલે જો તમારા વેલેન્ટાઇન ને સ્વીટ પસંદ હોય તો ટાર્ટ આપણે બનાવી દીધા, અને જો સેવરી વસ્તુ પસંદ હોય તો ટાકોઝ હાજર છે. યસ, અને આ રેસીપી એવી છે કે અગર તમે લાઈવ કુકિંગ જેવું ક્રિએટ કરો છો સરપ્રાઈઝ માં, અને આ ફિલિંગ ને તમે ઇન્ડક્શન પર બનાવીને ઓન ધ સ્પોટ ટાકોઝ બનાવીને સર્વ કરી શકો છો. યસ, સો યુ કેન પ્લાન કેન્ડલ લાઇટ ડિનર વિથ લાઈવ કુકિંગ. યસ, ચલો બધાને એક મસ્ત આઈડિયા પણ આપી દીધો. યસ, ફિલિંગ કુક થઈ ગયું છે, ગેસ ઓફ કરીએ, એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. ટાકોઝ માટેનું ફિલિંગ રેડી છે, સાલસા બનાવીએ. સ્ટ્રોબેરીઝ લેવાની છે, સ્ટ્રોબેરીઝ ને ચોપ કરવાની છે. અત્યારે તો બહુ જ સરસ એકદમ ફ્રેશ સ્ટ્રોબેરી ક્વોલિટી હોય છે, આનો સાલસા બહુ સરસ લાગે છે. હું નાના પીસ નથી કરતા, ઓકે, આ મોટા જ રાખીએ છે. એટલે જો તમારા વેલેન્ટાઇન ને પણ કુકિંગ નો શોખ હોય તો બંને જણા આ રેસીપી ટ્રાય આઉટ કરી શકે. સ્ટ્રોબેરીઝ કટ થઈ ગઈ છે, અને એક બોલમાં લઈ લઈશું. રેડ બેલ પેપર્સ છે એ લઈશું, એને પણ મેં ચોપ કરેલા છે 2 ટેબલ સ્પૂન, 2 ટેબલ સ્પૂન ઓનિયન્સ એને પણ મેં ફાઇન ચોપ કરેલી છે, સેલરી લઈએ છે 2 ટેબલ સ્પૂન, સોલ્ટ લઈશું એઝ પર ટેસ્ટ, ઓરેગેનો 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, અને સ્ટ્રોબેરી ની ખટાશ તો છે જ. યસ, અને સાથે લીંબુનો રસ. યસ, કેચઅપ લઈશું 1 ટેબલ સ્પૂન, પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે, બહુ જ ફાઇન કલર આવી જાય છે. યસ, આ સાલસાને બનાયા પછી તમે ઇન્સ્ટન્ટલી પણ સર્વ કરી શકો છો, અધરવાઇઝ એને ઓલમોસ્ટ હાફ એન અવર માટે ફ્રિજમાં એને સેટ થવા દેવાનું છે, ઓકે, પછી તમે એને કન્ઝ્યુમ કરી શકો છો. રાઈટ, અત્યારે આપણે ફ્રેશલી જ યુઝ કરીશું. યસ, જોઈ લઈએ કે હવે ટાકોઝ માં આગળ શું કરવાનું છે. આનંદ, હવે શું કરીએ છીએ? હવે એસેમ્બલ કરીશું. યે, ટાકો શેલ્સ લીધા છે જે ફિલિંગ બનાવ્યું હતું એ મૂકીશું, આ
આ ફીલિંગ માં આપણે બીન્સ નું ફીલિંગ લેવું હોય તો સારું લાગશે. હા સારું લાગશે. અચ્છા, મને એટલું ધ્યાન રાખવાનું કે જયારે પણ તમે સ્ટ્રોબેરી સાલ્સા યુઝ કરતા હો તો સાલ્સા નું જે ફ્લેવર છે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર છે, એની સામે જે પણ ફિલિંગ લો છો એકદમ બ્લેન્ડ લેવાનું છે. રાઈટ, ઓવર ફ્લેવરફુલ ફિલિંગ નથી લેતા. મેયોનીઝ છે એને મેં પાઇપિંગ બેગ માં લઈ લીધી છે. સ્ટ્રોબેરી સાલ્સા જે રેડી કર્યો હતો એ મૂકીશું. એક એક આલપીનો સર્વ કરીએ કે થોડા હાર્ટ્સ થી ડિશ ને ગાર્નિશ કરીશું. ઓલરેડી એટલું સુંદર દેખાઈ રહ્યું છે. સો વેલેન્ટાઇન્સ ડે ના દિવસે તમારા વેલેન્ટાઇન ને ઇમ્પ્રેસ કરી દે એવી એક સેવરી ડિશ કોટેજ ચીઝ ટાકોસ વિથ સ્ટ્રોબેરી સાલ્સા રેડી છે. યસ, એન્ડ ઇટ્સ રીલી અપીલિંગ. યસ. તો હાર્ટ બીટ કેક માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. દહીં છે, બીટનો પલ્પ છે, સુગર, રવો, ઘી, કોકોનટ પાવડર છે ડ્રાય, બીટ છે, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, સુગર અને લેમન. રાઈટ, તો શરૂ કરીએ. ચોક્કસ, બેટર બનાવી લઈએ. પહેલા હાફ કપ રવો લઈએ છે, એની અંદર 1/4 કપ ડ્રાય સિલોનીઝ કોપરું જે આવે છે એ લઈએ છીએ. 2 ટેબલ સ્પૂન અથવા 1/8 કપ પાવડર શુગર લઈએ છીએ. સાચું. હવે એમાં 1/2 કપ દહીં એડ કરીએ છીએ. અને દહીં કેવું લેવાનું? મોડું દહીં. 1/8 કપ અથવા 2 ટેબલ સ્પૂન ઘી લઈએ છીએ. અચ્છા, એ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ અને વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ જોડે જ મિક્સ કરી દેવાના? હા, મિક્સ જ કરી દેવાના. અને આપણે રવો છે ને, આપણે એમાં રવો યુઝ કરીએ. રાઈટ, એટલે રવાને આપણે ફૂલવા માટે 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. એટલે બધું સાથે મિક્સ કરી અને થોડી વાર રેસ્ટ આપો. ઓકે. બીટ નો પલ્પ છે. હાફ એક મીડિયમ સાઈઝ નું બીટ લઈ અને એને ક્રશ કરી લીધું છે. ઓકે, કાચું જ? કાચું જ. હવે આને મિક્સ કરી લઈએ છીએ. જો આવી રીતે મિક્સ કરી અને એને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. યસ, બહુ જ સરસ કલર આવી જાય. હા, એકદમ નેચરલ કલર છે અને બેક થયા પછી પણ એકદમ સરસ રેડ કલર ની કેક થશે. યસ, એટલે આપણે રેડ વેલ્વેટ કેક બનાવતા હોય એમાં આપણે આર્ટિફિશિયલ કલર યુઝ કરતા હોય. ના, નેચરલ. યસ, અને 10 મિનિટ માટે રેસ્ટ આપીએ. ઓકે. હવે જો આવી રીતે આપણે 10 મિનિટ રેસ્ટ આપ્યો હશે એટલે સેજ રવો ફૂલી જશે. યસ, અને બેટર થોડું થીક થઈ જશે. હવે એની અંદર 1/4 ટીસ્પૂન સોડા. ઓકે, અને 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરવાનો છે. અચ્છા, એટલે એને રેસ્ટ આપ્યા પછી આ બંને વસ્તુ? હા, જ્યારે આપણે બેક કરવા મૂકીએ ને કેક એની થોડી વાર પહેલા જ
પત્તા એડ કરવાના. અચ્છા. અને હવે થોડું પાણી એડ કરવાનું. ઓકે. ડ્રોપિંગ કન્સિસ્ટન્સી જેવું આપણે બેટર તૈયાર કરવાનું છે. ઓકે. એટલે જે નોર્મલી આપણે કેકનું કરતા હોઈએ એવું જ. એવું છે. જો આવું બેટર કરવાનું બરાબર. આવી રીતે મોલ્ડ લેવાના છે અને એને ઘીથી બ્રશ કરી અને ડસ્ટ કરી દીધા. ઓકે. હવે એની અંદર બેટર ફિલ કરી દઈએ. એટલે એક નાનું અને એક મોટું એવી રીતે લઈએ છીએ. કોઈ પણ શેપમાં લઈ શકાય. કોઈ પણ શેપનો મોલ્ડ પણ લઈ શકાય. એક કેક બનાવી તો એક પણ બનાવી શકાય. આજે આપણે વેલેન્ટાઇન ડે છે એટલે આવી રીતના બે બનાવીએ છીએ અને હાર્ટ શેપમાં બનાવીએ. ઓકે. એક્ચ્યુઅલી આ એક લેબનીઝ સ્વીટ છે. બાસબુસા કરીને. બાસબુસ. હા, એનું આપણે વર્ઝન ડિફરન્ટ કરીએ છીએ. ઓહ, આપણે બીટ એડ કલર આપીને એને થોડું ડિફરન્ટ કરીએ છીએ. નહીં તો આને રવાની પણ કહેવાય, બાસબુસા પણ કહેવાય અને બહુ જ ટ્રેડિશનલ રેસીપી છે. જેવી રીતે આપણે મેંદાનું કેક બનાવતા હોય તો આપણે હાફ જ મોલ્ડ ભરતા હોય. આમાં એવી રીતે નહીં થાય. આપણે ઓલરેડી રવો ફૂલી ગયો છે એટલે થોડુંક અધૂરું રહે એવી રીતના મોલ્ડ ભરવાનું. એટલે 3/4 જેટલું ભરીશું. તો આજના દિવસે તમારું પ્લાનિંગ શું હોય છે? એક્ચ્યુઅલી કઈ પ્લાન ના હોય. અમે લોકો બને એવું વિચારીએ કે બને ત્યાં સુધી કઈ પણ સરપ્રાઈઝ કરીએ. ઓ વાવ. એટલે પહેલેથી કઈ પ્લાનિંગ ના કરેલું હોય. અચ્છા. પણ જ્યારે જે મૂડ આવે એવી રીતના સેલિબ્રેશન કરીએ. થોડું ટેપ કરી દઈએ હવાને બેક કરવાનું. અને પ્રી હીટ કરેલા ઓવનમાં 200 ડિગ્રી ઉપર લગભગ 20-25 મિનિટ માટે બેક કરવાની છે અને બોથ સાઇડ ગ્રીલ ચાલે. હવે જ્યાં સુધી કેક બેક થાય છે ત્યાં સુધીમાં એના પર આપણે એક સુગર સિરપ પોર કરવાનું છે બનાવીને. એમાં 1/4 કપ જેટલી સુગર એડ કરીએ છીએ. અચ્છા. પાણી સુગર ડૂબે એટલું. અને આપણે સુગર સિરપ ને પણ બીટ નો કલર આવે એના માટે થોડા બીટ ના પીસીસ એડ કરીએ. અચ્છા. આમાંની જગ્યાએ કોઈ એસેન્સ કે ઇમલ્ઝન કે કઈ પણ વાપરી શકો. ઓકે. અને આ કેક ની અંદર રોઝ ફ્લેવર બહુ સારી લાગતી હોય છે. તમારી અંદર રોઝ એસેન્સ પણ નાખી શકો. ઓકે. એટલે બેટર માં આપણે કોઈ એસેન્સ એડ નથી કરતા. એમાં પણ તમારે રોઝ એસેન્સ એડ કરવું હોય તો કરી શકાય. અચ્છા. કોકોનટ છે એટલે એની સાથે રોઝ સારું લાગશે. અને બે ડ્રોપ લીંબુ ના નાખવાના છે એટલે ક્રિસ્ટલાઇઝ. ઓકે. નોર્મલ સિરપ બનાવવાનું છે. સુગર મેલ્ટ થાય એટલું જ. બહુ ચાસણી જેવું નથી કરી દેવાનું. ઓકે. સુગર સિરપ તૈયાર થઈ ગયું છે અને કેક પણ બેક થઈને તૈયાર છે. યસ. હવે જ્યારે ગરમ હોય ને ત્યારે જ એના પર આપણે સુગર સિરપ નાખી દેવાનો હોય એટલે અંદર બધું સુગર સિરપ ઉતરી જાય અને એ પલળી જાય કેક. હવે આને થોડીક વાર માટે ઠંડુ થવા દઈએ છીએ અને પછી અનમોલ્ડ કરી અને સર્વ કરીએ. અનમોલ્ડ કરી લઈએ આને. સર્વ કરી દઈએ. લુક ઉપરથી તો એવું જ લાગશે કે રેડ વેલ્વેટ છે. સાચી વાત. પણ તમે ખાશો ત્યારે ખબર પડશે. અને આ કેક ને ગરમ ગરમ જ મજા આવશે ખાવાની. એટલે અનમોલ્ડ કરી અને તરત જ આપણે સર્વ કરીએ છીએ. તો તૈયાર છે વેલેન્ટાઇન ડે ને સેલિબ્રેટ કરવા માટે એક સરસ મજાની કેક. હાર્ટ બીટ.